હલો ફ્રેન્ડ્સ, દીપાલેશ ડિશીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે શરીરના બંધારણ અને હાડકાં માટે જરૂરી એવું ગાયનું ઘી બનાવીશું. આ ગાયનું ઘી ગાયના દૂધના માખણમાંથી કેવી રીતે બનાવવું જેથી એમાં વધારે વેસ્ટ ના નીકળે અને સારું એવું ટેસ્ટી ઘી બની જાય, તો ચાલો આપણે એ જોઈ લઈએ. અહીં મારા સાસુ છે, એ વલોણાની મદદથી છાશ બનાવી અને ત્યારબાદ એ માખણ ઉતારે છે. તો તમે જોઈ શકો છો કે ગાયના દૂધમાંથી માખણ બને છે, તો એનો કલર એકદમ સરસ પીળો છે અને માખણ પીળું હોવાને લીધે ઘીનો કલર પણ એકદમ સરસ પીળો આવશે. તો અહીં 2 લિટર જેટલા દૂધના દહીંમાંથી છાશ બનાવી અને ત્યારબાદ માખણ બનાવે છે. રોજ આપણે માખણમાંથી ઘી નથી બનાવતા હોતા, તો 4-5 દિવસનું માખણ ભેગું કરી અને ત્યારબાદ ઘી બનાવશે. તો આ આજના દિવસનું માખણ છે અને આ 4 દિવસથી ભેગું કરેલું માખણ છે. એને ફ્રીજમાં સ્ટોર કરી અને રાખી દીધું હતું. જે દિવસે ઘી બનાવવાનું હોય એના 3-4 કલાક પહેલાં ફ્રીજમાંથી માખણને કાઢી લેવું, એટલે એ થોડું સોફ્ટ થઈ જશે અને એમાં જે છાશ જામી ગઈ હોય એ પણ થોડી નરમ થઈ અને નીકળી જશે. તો આ માખણ બનાવવા માટે જેટલું માખણ હોય એનાથી ડબલ સાઇઝનું તપેલુંને ગેસ ઉપર ગરમ કરવા રાખી દેવું. માખણ ગરમ કરતી વખતે એમાં એકવાર એવો ઉભરો આવે છે જે તપેલાની બહાર ન નીકળી જાય, એના માટે પહેલેથી જ મોટા તપેલાનો ઉપયોગ કરવો. તો હવે આ રીતે છાશ નિતારી અને માખણ બધું તપેલામાં એડ કરી દેવું અને અત્યારે એને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી છે. ગાયના દૂધનું આ માખણ પણ ખૂબ હેલ્ધી હોય છે. જો બાળકો ખાતા હોય તો સવારે એને રોટલી, પરોઠા કે પછી ભાખરી સાથે 1 ચમચી જેટલું માખણ રોજ ખવડાવવું જોઈએ, જેનાથી એમાં નવી શક્તિનો સંચાર થાય છે, સાથે ઘી પણ એટલું હેલ્ધી હોય છે. તો જે 5 દિવસનું બધું માખણ હતું એમાંથી છાશ દૂર કરી અને એને બધું તપેલામાં એડ કરી દીધું છે. છાશ દૂર કરવી જરૂરી છે, નહીંતર ઘીમાં થોડી સ્મેલ આવશે અને ઘીને લાંબો ટાઈમ સુધી સ્ટોર કરીને નહીં રાખી શકાય. તો બધું જ માખણ એડ કર્યા બાદ પહેલાં 5 મિનિટ સુધી ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, એટલે બધું જ માખણ ઝડપથી ઓગળી જાય. એકવાર બધું જ માખણ ઓગળી જશે ત્યારબાદ આ રીતે એમાં એક ઉભરો આવશે, એટલે ચમચાની મદદથી કે ગરણીની મદદથી ચલાવતા જઈ અને આપણે એને ગરમ કરવાનું છે. એકવાર ઉભરો આવી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવી. હવે સ્લો ગેસની ફ્લેમ પર લગભગ 15 મિનિટ સુધી એને ઉકળવા દેવાનું છે. જો ઉભરો આવતો હોય તો ચલાવતા જઈ અને 5 મિનિટ સુધી આપણે એને ઉકાળી લેવાનું છે. જેમ દાળમાં એક ઉભરો આવી અને ત્યારબાદ એની રીતે જ ધીમા તાપે ઉકળી જાય છે, એ રીતે માખણમાં પણ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને એને ઉકળવા દેવું. તો અત્યારે બધું જ માખણ ઓગળી ગયું છે અને જે માખણનો વ્હાઈટ કલર હતો એમાંથી હવે ઘી બનવા લાગ્યું છે, એટલે એનો કલર થોડો ચેન્જ થઈ અને યલો થઈ ગયો છે. જેમ જેમ માખણ ગરમ થાય અને એમાંથી ઘી બનતું જશે એમ ઘી ઉપર આવતું જશે અને જે વધારાનું હશે એ નીચે બેસી જશે. આ માખણ બનતા લગભગ 15-20 મિનિટ જેટલો ટાઈમ લાગશે, કેમ કે અત્યારે વધારે માખણ હતું. લગભગ 1.5 કિલો જેવું માખણ હતું એમાંથી આપણે 1.5 કિલો જેટલું ઘી બનશે. જ્યાં સુધી તપેલામાં ઉકળતું ઘીનો કલર એકદમ સરસ ચોખ્ખો ના થઈ જાય, એટલે કે ઘી ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે ઉપર સરસ બબલ્સ આવી ગયા છે અને આપણું ઘી ચોખ્ખું બની ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એને ઠંડુ થવા માટે, એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એને ઢાંકીને રાખી દેવાનું છે. એને ઘી સરસ ઠંડુ થાય ત્યારબાદ જ આપણે આગળની પ્રોસેસ કરીશું. ગરમ ઘીને કોઈ પણ વાસણમાં સ્ટોર ના કરો. તો આ લગભગ 1.5 કિલા જેટલા ઘીને ઠંડુ થતાં લગભગ 1 કલાક જેટલો ટાઈમ લાગી ગયો છે અને હવે આપણે એને ટ્રાન્સફર કરવા માટે એક વાસણ લઈ લઈશું અને આ રીતે ચા ગાળવાની કે કોઈ પણ ગરણી લઈ લઈશું. આ રીતે ગરણીની મદદથી ગાળી અને ત્યારબાદ જ ઘીનો ઉપયોગ ખાવામાં કરવો. ઘી બનાવતી વખતે જે નીચે કીટું બન્યું હશે એને ઘીમાં એડ ના કરવું, નહીંતર ઘીને લાંબા સમય સુધી સ્ટોર નહીં કરી શકાય.
ઘીમાં જે નીચે વ્હાઇટ કલરનું કીટું રહેલું હોય એનો ઉપયોગ ભાખરી બનાવતી વખતે એટલે કે ભાખરીનો લોટ બાંધતી વખતે એમાં એડ કરી દેવું, જેનાથી તમારી ભાખરી એકદમ સરસ સોફ્ટ બનશે અને એમાં મોણ એડ કરવાની જરૂર નહીં પડે. અથવા તો એ તપેલામાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આખી રાત સુધી રાખી દેવું અને સવારે જે ઉપર ઘી આવી જશે એનો ઉપયોગ તમે વાટ પલાળવા માટે કે પછી પગના તળિયે મસાજ કરવા માટે પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારા ઘીની રેસીપી ગમી હોય તો વિડીયોને 1 લાઈક જરૂરથી આપજો.